विश्वासघात नो भोग बनेला पीड़ित पतिए पत्नी सहित चार लोको सामे फरियाद नोंधाता पोलीसे तपास हाथ धरी छे। બનાસકાંઠાના દિયોદર તાલુકામાં ફરી એકવાર ચકચારી ઘટના બની છે। ખાસ કરીને જે પ્રકારે પતિ પત્નીના સંબંધો ઉપર વિશ્વાસ ઉઠ્યો છે એવી ચકચારી ઘટના બની છે કે દિયોદર તાલુકાના ફોરણા ગામે વિક્રમ ચૌધરી નામના યુવક સાથે ખોડા ગામના મેઘાબેને 3 વર્ષ અગાઉ લગ્ન કર્યા હતા। સમાજના રીત રિવાજ મુજબ 3 વર્ષ તો આ લગ્ન સુખ શાંતિથી ચાલ્યા, પરંતુ 3 વર્ષ બાદ આ લગ્ન માત્ર મંડપના ફેરાના ડેકોરેશનમાં જ રહી ગયા। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો 3 વર્ષ બાદ અનેકવાર મેઘાબેન પોતાના પિયરમાં મળવા જતા હતા અને આખરે 21 તારીખે જ્યારે મળવા ગયા અને ત્યારે વિક્રમભાઈ 22 તારીખના રોજ દિયોદરમાં મેઘાબેનને મળવા ગયા અને કીધું કે ક્યારે ઘરે આવો છો, અને ત્યારે જે આ મેઘાબેને ભાઈ વિક્રમને વાત કરી કે મારા તો બીજે લગ્ન પણ થઈ ગયા છે ને મેં તમારી સાથે છૂટાછેડા લઈ લીધા છે, ત્યારે વિક્રમના પગ નીચેથી જમીન પણ સરકી ગઈ। કારણ કે વિક્રમને ખબર પણ નહોતી કે મેં એને ક્યારે છૂટાછેડા આપ્યા છે। આ ઘટનાથી આ ઘટનાની જાણ જ્યારે વિક્રમે પોતાના પરિવારને કરી ત્યારે આ પરિવાર ઉપર આબ ફાટી તૂટ્યું હતું। સમગ્ર ઘટનાની જ્યારે પરિવારને વાત કરી અને સગાવાલાઓને ખબર પડી ત્યારે આ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી અને પોલીસ સ્ટેશનમાં આ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો। કારણ કે જે વકીલે નોટરી કરી હતી એ નોટરીમાં નથી તો વિક્રમની સાઇન કે નથી કોઈ પરિવારની સાઇન, તો છૂટાછેડા થયા કઈ રીતે? આવા અનેક સવાલો ઊભા થાય છે, ખાસ કરીને જે અહીંથી ભગાડી ગયો છે એ યુવક ઉપર, તેમજ મેઘાબેન ઉપર, એના સાક્ષી ઉપર અને વકીલ ઉપર। અત્યારે તો દિયોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ આ જે ઘટના બની છે આગામી સમયમાં આ સમાજમાં આવી ઘટનાઓ ના બને તેના માટે આ વિક્રમભાઈએ પોલીસનો સહારો લઈ અને આવી ઘટનાઓ બનતી અટકે તેના માટે અપીલ પણ કરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં આ લોકોની ક્યારે ધરપકડ થાય છે અને ક્યારે આ લોકોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે। દિયોદર તાલુકાના ફોરણા ગામમાં પત્નીએ પતિ સાથે વિશ્વાસઘાત કરી અન્ય શખ્સ સાથે લગ્ન કરી લીધા હોવાની ઘટના સામે આવી છે, જેમાં ફોરણા ગામમાં રહેતા વિક્રમ ચૌધરીના લગ્ન 3 વર્ષ અગાઉ કાંકરેજ તાલુકાના ખોડા ગામની અને સમાજની મોંઘી નામની યુવતી સાથે થયા હતા, જે બાદ ગત 21 ડિસેમ્બરના રોજ મોંઘીબેન માતા પિતાને મળવા જવાનું કહી તેમના પિયરે ગયા હતા। જ્યારે બીજા દિવસે સવારે પતિ તેની પત્નીને લેવા જતા તેની પત્ની અન્ય શખ્સ સાથે લગ્ન કરી લીધા હોવાનું જાણવા મળતા પતિના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેવો અહેસાસ થયો હતો। જે મામલે તપાસ કરતા જ તેની પત્નીએ તેની ગેરહાજરીમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવી છૂટાછેડાની નોટરી કરાવી લીધી હતી અને દિયોદર તાલુકાના છાપરા ગામના ભરત ચૌધરી સાથે લગ્ન કરી લીધા હતા। આ સાથે નોટરી કરાવતી વખતે પણ તેનો પતિ હાજર ન હોવા છતાં પણ ખોટી રીતે છૂટાછેડાની નોટરી કરાર બનાવ્યો હતો, જે કરારમાં ભાંભરના ઠેકવાડીના પ્રતાપ ઠાકોરે પણ સાક્ષીમાં સહી કરી હોવાનું જણાવ્યું હતું। પતિના વિશ્વાસઘાતનો ભોગ બનેલા પીડિત પતિ વિક્રમ ચૌધરીએ તેની પત્ની અને તેનો નવો પતિ ભરત ચૌધરી તેમજ સાક્ષી અને નોટરી કરનાર વકીલ સહિત 4 લોકો સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। મારા સમાજની રીત રિવાજ મુજબ લગ્ન થઈ ગયા છે 3 વર્ષથી, અને ચૌધરી મોંઘીબેન કાળા ભાઈ ખોડા તે 21 તારીખે અહીંથી મળવા ગયેલા હતા અને 22 તારીખે હું ઘરકામ માટે દિયોદર ગયેલો હતો અને મને ત્યાં મળ્યા હિરાઈ। પછી તેમણે મેં પૂછ્યું કે ઘરે ક્યારે આવવાનું છે, પછી તેમણે મને જવાબ આપ્યો કે મારા કોર્ટ લગ્ન થઈ ગયા છે ચૌધરી ભરતભાઈ મેઘાભાઈ સાથે છાપરા, અને પછી ત્યાં મને ખબર પડી એટલે પછી મેં મારી ફેમિલીને જાણ કરી ઘરે આવીને કે આવી રીતે એમ કે ખોટા ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે વકીલે અને એમ કે
મારી કોઈ કોઈ જગ્યાએ હું ગયો નથી સહી કરવા માટે, કોઈ કોર્ટમાં ગયો નથી, તો મારી ખોટી સહીઓના બધો ખોટા ડોક્યુમેન્ટ તેમણે તૈયાર કર્યા છે, એમ કે વકીલ ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ અને પૂરે આ સાક્ષી ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ, અને એમ કે આવું ફરી વાતનું આવું સમાજમાં બને ના, એટલે આના ઉપર પૂરેપૂરી સાહેબને મારી એવી વિનંતી છે કે એના ઉપર પૂરેપૂરી કાર્યવાહી થવી જોઈએ. હમણાં જ અમારા ફોરણા ગામે રમાભાઈ પટેલના દીકરા વિક્રમભાઈના લગ્ન ખોડા મુકામે થયા હતા 2017માં હિન્દુ રીતરિવાજ પ્રમાણે. પરંતુ મને પણ આ વાત ધ્યાનમાં આવી કે એમના ધર્મપત્ની મોગીબેને બીજા ફ્રોડ લગ્ન કરી અને આની સાથે છેતરપિંડી કરી છે, ખોટા દસ્તાવેજી પુરાવો ઊભા કરી અને એક નોટરીના માધ્યમથી છૂટાછેડાનો દસ્તાવેજ ઊભો કરી અને આ લગ્નની નોંધણી કરેલ અને બીજા લગ્નની નોંધણી થયેલ છે, જે બાબતે મારા ગામના પટેલ સમાજના રમાભાઈ એમના વાલી વારસાઓને જાણ થતાં વિક્રમે બધાએ નામદાર કોર્ટમાં અને પોલીસ સ્ટેશનમાં અરજી આપી. અને આવા બનાવો જ્યારે બને એ સમાજ માટે ખૂબ જ એક ચિંતાનો વિષય છે. મારું તો ત્યાં સુધી માનવું છે કે હિન્દુ રીત રિવાજ મુજબ જ્યારે લગ્નો થતા હોય અને અનેક એવા યુવાનો ગેરમાર્ગે દોરાઈ અને ફ્રોડ દસ્તાવેજ ઊભા કરી અને સમાજને એક આ લાલ બત્તી આપવા સમાન છે. આના ઉપર આવો ફરીથી બનાવ ન બને અન્ય સમાજોએ પણ એક ખરેખર આ ગંભીરતાથી નોંધ લેવા જેવી છે. અને હું ગામના એક યુવા અગ્રણી તરીકે પોલીસ ડિપાર્ટમેન્ટને પણ વિનંતી કરું છું કે આવા ગુનેગારોને નેસ્ત નાબૂદ કરવા જોઈએ, એમની ધરપકડ કરવી જોઈએ, એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ, એમની સાથે જે લોકોએ આની સાથે પણ સોળવેલા હોય એમને પણ કડકમાં કડક સજા થવી જોઈએ એવું હું આપના ટીવીના માધ્યમથી પોલીસને અને નામદાર કોર્ટને પણ વિનંતી કરું છું કે આવા બનાવો ઉપર તાત્કાલિક એક્શન લેવું જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. જે પતિ સાથે પત્નીએ સમાજ વચ્ચે અગ્નિની સાક્ષી સાથ ફેરા કર્યા છે અને જન્મોજન્મ સુધી એકબીજાને સાથ આપવાનું વચન આપ્યું હતું, તે જ પત્નીએ પતિ સાથે વિશ્વાસઘાત કરી તેના પ્રેમી સાથે લગ્ન કરી દેતા હવે વિક્રમ ચૌધરી ન્યાય માંગી રહ્યો છે. આવી પત્ની સહિત તેને સાથ આપવા વાળા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યો છે. ત્યારે પીડિત પત્નીની ફરિયાદને આધારે દિયોદર પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગામી ફરિયાદી શ્રી વિક્રમભાઈ રમાભાઈ ચૌધરી નવે ગઈ તારીખ 14/10/2020 ના રોજ દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ કે તેઓનો લગ્ન ગઈ તારીખ 2/2/2017 ના રોજ મોગીબેન રહે ખોડા નાઓની સાથે થયેલા અને લગ્ન બાદ તેઓના સાસરે તેઓ નિયમિત આવતા હોય, પરંતુ ગઈ તારીખ 22/12/20 ના રોજ આ બેન આવતા ના હોય જેથી એમના પતિ તેમને પૂછતા કે કેમ તમે મારા ઘરે આવતા નથી, જે બાબતે તેમને કહ્યું કે મેં તો બીજા લગ્ન કરી દીધેલ છે અને હવે હું તમારા ત્યાં આવવાની નથી, જેથી આ બાબતે તેઓએ તપાસ કરતા પોતે સારગતિ લેખ કે કોઈ છૂટાછેડા આપેલ ન હોય અને આ બાબતે તેઓએ પોતે તપાસ કરતા રૈયા ગ્રામ પંચાયતમાં લગ્નની નોંધણી થયેલ અને તેમાં આ ભાઈ સાથે છૂટાછેડાનું બેને જણાવેલ એમાં સહીઓ કરવામાં આવેલ, જેથી આ કામે પ્રાથમિક તપાસ કરતા તેમાં નોટરી તેમજ જે તે સાક્ષી નાઓની ખોટી સહીઓ નાઓએ ખોટી સહીઓ કરે અને ખોટા છૂટાછેડાનું એ કરવામાં આવેલ છે, જેથી આ બાબતે દિયોદર પોલીસ સ્ટેશનમાં 465/467 વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.